વિષય વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરિયલ પ્રેક્ટિસ. વિભાગ પહેલો, ચેપ્ટર નંબર બે. એની અંદર આજે આપણે જોવાનું છે અસરકારક વાણિજ્ય પત્ર વ્યવહારના લક્ષણો. એમાં તો કે જો પત્ર લખતી વખતે વાણિજ્યક પત્ર વ્યવહારની લાક્ષણિકતાઓ ધ્યાનમાં લેવામાં આવે તો અસરકારક વાણિજ્યક પત્ર વ્યવહાર બની શકે છે. અહીંયા પત્ર લખતી વખતે પત્ર વ્યવહારના લક્ષણોને ધ્યાનમાં રાખી, તો અગાઉ આપણે જોયું તેમ તો પત્ર વ્યવહાર છે કેવો બની શકે છે, તો કે અસરકારક બની શકે છે, અસર ઉપજાવનારો બની શકે છે. અસરકારક વાણિજ્ય પત્રમાં પત્ર વ્યવહારની લેખન શૈલી સરળ હોવી જોઈએ. પત્ર વ્યવહારનું લખાણ સંક્ષિપ્ત, સ્પષ્ટ અને ગ્રાહકલક્ષી અભિગમવાળું હોવું જોઈએ. પત્રમાં વિષય વસ્તુની રજૂઆત પદ્ધતિસર વાતચીત સ્વરૂપે વિવેકપૂર્ણ ભાષામાં અને યોગ્ય શબ્દભંડોળનો ઉપયોગ કરીને થવી જોઈએ. અને અસરકારક વાણિજ્ય પત્ર વ્યવહારના મુખ્ય લક્ષણો છે એ નીચે મુજબ છે. અહીં પ્રશ્ન આપણા માટે છે અસરકારક વાણિજ્ય પત્ર વ્યવહારના લક્ષણો. આ જે બધી વાત કરેલી છે જે અહીં આપણે જોઈએ તો મુદ્દા વાઇઝ એમાં નંબર એક કીધેલો છે સ્પષ્ટતા, નંબર બીજો સંક્ષિપ્તતા, નંબર ત્રણ સંપૂર્ણતા, નંબર ચાર વાસ્તવિકતા, પાંચ વાચકલક્ષી અભિગમ, છ સચોટતા, સાત વિવેકપૂર્ણતા. તો એના લક્ષણની અંદર નંબર એક કીધું છે સ્પષ્ટતા. તો કે ભાઈ પત્રનું લખાણ સ્પષ્ટ હોવું જોઈએ તેથી પત્ર વાંચનારના મનમાં કોઈ ગેરસમજ ઊભી ના થાય. તો કે ભાઈ પત્ર લખતી વખતે એક બાબત છે તે યાદ રાખવી જરૂરી છે, શું? તો કે ભાઈ પત્ર છે એ સ્પષ્ટ હોવો જોઈએ. કઈ રીતે સ્પષ્ટ? તો કે અહીં આપણે પહેલાં જોઈએ સ્પષ્ટ લખાણ કોને કહેવાય. તો કે ભાઈ અમારા ત્યાંથી એક સાથે રૂપિયા 5000ના માલ સામાનની ખરીદી ઉપર 20% વળતર આપવામાં આવશે અને સ્પષ્ટ લખાણ કહેવામાં આવે છે. એ સ્પષ્ટતા કરેલી છે તો કે ભાઈ 5000ના માલ સામાનની ખરીદી કરશો તો 20% વળતર મળશે, બરોબર. હવે અસ્પષ્ટ લખાણ, તો કે અમારા ત્યાંથી માલ સામાન ખરીદનારને 20% વળતર મળશે. આ લખાણ કેવું છે? તો કે અસ્પષ્ટ છે. અસ્પષ્ટ લખાણ શા માટે અહીં આપણે કીધેલું છે? તો કે ભાઈ અસ્પષ્ટ લખાણ એટલા માટે કીધેલું છે કે અહીંયા કીધું માલ સામાન ખરીદનારને, કેટલો માલ સામાન ખરીદનારને 20% વળતર મળશે એવું અહીંયા દર્શાવેલ નથી, પણ અહીંયા શું કીધું છે? તો કે ભાઈ 5000ના માલની ખરીદી કરશો તો 20000નું વળતર મળશે. એટલે કે પત્રના લખાણની અંદર સ્પષ્ટતા હોવી જરૂરી છે. બીજો નંબર કીધો સંક્ષિપ્તતા, એમાં જોઈએ તો કે ભાઈ સંક્ષિપ્તતા એ પત્રનો આત્મા છે. અહીંયા આપણે પ્રશ્ન વિકલ્પ સ્વરૂપે પૂછે તો કે ભાઈ પત્રનો આત્મા શું છે? તો કે ભાઈ સંક્ષિપ્તતા. તો કે ભાઈ સંક્ષિપ્ત એટલે કે ટૂંકું, એમાં યોગ્ય શબ્દોનો ઉપયોગ કરીને પત્ર ટૂંકમાં લખવો જોઈએ. સંક્ષિપ્તતાથી પત્રનો ખર્ચ ઘટે છે અને પત્ર અસરકારક બને છે અને વાચકનો સમય પણ બચાવે છે. જો અહીંયા પત્ર છે એ ટૂંકમાં લખેલો હોય, સંક્ષિપ્તની અંદર લખેલો હોય, તો પત્ર માટેનો ખર્ચ ઘટી જાય. કારણ કે લખાણ ઘટશે તો ખર્ચ ઘટશે, અને સાથે સાથે પત્ર છે એ સંક્ષિપ્ત હોવાના પરિણામે બધા વ્યક્તિઓ છે જે વ્યક્તિને મોકલેલ છે એ પણ એનું વાંચન કરશે, અન્ય વ્યક્તિ પણ એનું વાંચન કરશે, એની અસરકારકતા વધશે અને વાચકનો પણ સમય બચાવી શકાય. તો એની અંદર આપણે અસંક્ષિપ્ત લખાણ આપેલું છે, સંક્ષિપ્ત લખાણ આપેલું છે. તો કે ભાઈ સંક્ષિપ્ત લખાણ કોને કહેવાય, ટૂંકમાં લખાણ કોને કહેવાય? તો કે અમે સ્ટેશનરીની વિવિધ વસ્તુઓ ખરીદવા માંગીએ છીએ, અને કેવું લખાણ કહેવાય? તો કે સંક્ષિપ્ત લખાણ કહેવાય. કેવું લખાણ ન હોવું જોઈએ? તો કે અસંક્ષિપ્ત લખાણ. કેવું? તો કે અમે ચોપડીઓ, ચિત્રપોથી, કાગળ, નોટબુક્સ, પેન્સિલ, રબર, રંગ જેવી વસ્તુઓ ખરીદવા માંગીએ છીએ, અને કેવું લખાણ કહેવાશે? તો કે ભાઈ સંક્ષિપ્ત લખાણ. અસંક્ષિપ્ત લખાણ છે એનાથી શું થાય? તો કે ભાઈ વ્યક્તિ છે એને વાંચવા માટેનો સમય વધુ જોશે, એટલા માટે અસંક્ષિપ્ત લખાણ હોવું જોઈએ નહીં, પરંતુ સંક્ષિપ્ત લખાણ હોવું એ જરૂરી છે.
નંબર ત્રીજો કીધો છે સંપૂર્ણતા, તો કે ભાઈ પત્રની વિગત સંપૂર્ણ હોવી જોઈએ. અધૂરી વિગતવાળો પત્ર પત્ર વાંચનારના મનમાં કેટલીક વખત દ્વિધા ઊભી કરે છે. આ સંજોગોમાં ફરીવાર પત્ર વ્યવહાર કરવો પડે, જેનાથી બંને પક્ષો વચ્ચેની વ્યાપારિક પ્રવૃત્તિ ધીમી પડે છે, જે વેપાર માટે નુકસાનકારક છે. તો કે ભાઈ પત્રની અંદર સંપૂર્ણતા હોવી જોઈએ, જે વિગતો દર્શાવીએ તે સંપૂર્ણ હોવી જોઈએ. જો અધૂરી વિગતોવાળો પત્ર હોય તો જે વ્યક્તિ વાંચે છે એના મગજની અંદર દ્વિધા ઊભી થશે અને ફરીવાર પત્ર લખવો પડશે, જેના પરિણામે સમય શક્તિ છે એ વેડફાશે અને બંને વચ્ચેની વ્યાપારિક પ્રવૃત્તિઓ છે એ પણ ધીમી પડશે, જે ધંધા માટે વેપાર માટે નુકસાનકારક છે. તો કે ભાઈ અહીંયા સંપૂર્ણ લખાણ કેવું હોવું જોઈએ? તો કે ભાઈ તમારા 12મી એપ્રિલના ઓર્ડર પ્રમાણે 20 નંગ ધાબળા છે, 15 નંગ ઓશિકા છે, રાજ ટ્રાન્સપોર્ટ દ્વારા આજરોજ મોકલાવી આપ્યા છે. આને કેવું લખાણ કહેવાય? તો કે સંપૂર્ણ. સંપૂર્ણ શા માટે? તો કે ભાઈ 12મી એપ્રિલનો ઓર્ડર હતો એ મુજબ 20 નંગ ધાબળાએ મોકલી આપ્યા અને 15 નંગ ઓશિકાએ મોકલી આપ્યા. અને કોને મારફતે? તો કે ભાઈ રાજ ટ્રાન્સપોર્ટ મારફતે. અને અધૂરું લખાણ કોને કહેવાય? તો કે ભાઈ તમારા ઓર્ડર પ્રમાણે માલ સામાન છે ને એ ભાઈ મોકલાવી આપેલો છે. તો કે ભાઈ કયો ઓર્ડર હતો અને ઓર્ડરની અંદર શું હતો એનો કંઈ ઉલ્લેખ કરેલો નથી, એટલે એને કેવું લખાણ કહેવાય? તો કે અધૂરું લખાણ છે તે કહી શકાય. નંબર અહીંયા આપને ચોથો કીધો છે વાસ્તવિકતા. તો કે ભાઈ પત્રનું લખાણ છે વાસ્તવિક હોવું જોઈએ. પત્ર લખાણ માટે શબ્દોની પસંદગી એવી કરવી જોઈએ કે જેથી પત્ર વાંચનારના માનસપટ ઉપર શબ્દનો એક જ અર્થ નીકળે અને તેના મનમાં કોઈ ગૂંચવાળો ઊભો ના થાય. તો કે વાસ્તવિક લખાણ કોને કહેવાય? તો કે ભાઈ એવા શબ્દોની પસંદગી કરવી જોઈએ કે વ્યક્તિ જ્યારે પત્ર વાંચે છે ત્યારે પોતે એનો સરળ રીતે અર્થ કાઢી શકે, વ્યક્તિ પોતે સમજી શકે. તો કે ભાઈ વાસ્તવિક લખાણ એટલે શું? હકીકતનું લખાણ એટલે શું? તો કે ભાઈ અમે 25 નંગ 7 નંબરવાળી ખુરશીઓ ખરીદવા માગીએ છીએ. આપણે બજારની અંદર જઈએ ને આપણે એમ કહીએ કે ભાઈ ખુરશીઓ ખરીદવા માગીએ છીએ, તો કેવી ખુરશીઓ? તો એ વ્યક્તિ માટે આ બાબત કેવી હશે? તો કે ભાઈ અવાસ્તવિક બાબત હશે. પણ ત્યાં આપણે એ વ્યક્તિને સ્પષ્ટતા કરી લેવી કે ભાઈ અમારે 25 નંગ ખુરશી લેવી છે, 7 નંબરની ખુરશી લેવી છે. તો એ વ્યક્તિ છે એ મુજબ આપણે જે તે વસ્તુ છે બતાવી શકશે અને મુજબ પોતે કિંમત છે પણ નક્કી કરી શકશે. અવાસ્તવિક લખાણ, તો કે અમે કેટલીક ખુરશીઓ ખરીદવા માંગીએ છીએ, તો આ બાબતને શું કહેવામાં આવે છે? અવાસ્તવિકતા કહેવામાં આવે છે. પછી નંબર અહીંયા 5મો કીધેલો છે, તો કે ભાઈ વાચકલક્ષી અભિગમ કઈ રીતના? તો કે ભાઈ પત્ર લખનારનો અભિગમ વાચકલક્ષી હોવો જોઈએ. પત્રનું લખાણ અને શબ્દોની પસંદગી પત્ર મેળવનાર ગ્રાહકના હોદા મોભા અને સમજણ અનુસાર હોવી જોઈએ. ગ્રાહકના વલણ અને અભિગમને મહત્વ આપવું જોઈએ. તો કે ભાઈ અહીંયા આપલક્ષી વર્તન હોવું જરૂરી છે. કઈ રીતે જોઈએ? તો પહેલાં વાચકલક્ષી અભિગમ એટલે કે અમે આપના જેવા નિયમિત ગ્રાહકોની સગવડ માટે શહેરમાં નવી શાખા ખોલી રહ્યા છીએ. આ વાચકલક્ષી અભિગમ છે, બરાબર છે? તો કે અમે આપના જેવા નિયમિત ગ્રાહકની સગવડ માટે, અને પાછું કીધું આપના શહેરમાં નવી બ્રાન્ચ શાખા ખોલી રહ્યા છીએ. અહીંયા શું કીધું? તો કે ભાઈ પત્ર લખનારનો અભિગમ વાચકલક્ષી હોવો જોઈએ. તો કે ભાઈ અહીંયા વાચકલક્ષી અભિગમ એટલે શું? તો કે આપના જેવા, સમજાઈ ગયું? અને પત્રનું લખાણ અને શબ્દોની પસંદગી પત્ર મેળવનાર ગ્રાહકના હોદા મોભાને સમજણ અનુસાર હોવા જોઈએ. તો કે ભાઈ અહીંયા મોભો, આપના જેવા નિયમિત ગ્રાહકો, બરાબર છે? અને ગ્રાહકના વલણ અને અભિગમને મહત્વ આપવું જોઈએ, બરાબર છે? અહીંયા મહત્વ આપ્યું છે એના વલણ અને અભિગમને, તો કે આપના જેવા નિયમિત ગ્રાહકોની સગવડ માટે નવી શાખા ખોલીએ છીએ. અને સ્વલક્ષી અભિગમ એટલે કે અમે ધંધાના વ્યાપ અને નફા માટે ગોધરામાં નવી શાખા ખોલી રહ્યા છીએ.
આ કેવો અભિગમ કહેવાય? તો કે સ્વલક્ષી અભિગમ કહી શકાય. સચોટતા, એ વાણિજ્યક પત્રનું લખાણ ભાષાને હકીકતની દ્રષ્ટિએ સાચું હોવું જોઈએ. લખાણમાં રહેલી ભાષાકીય ભૂલો અને ખોટી વિગતો પત્ર લખનાર પેઢીની ખરાબ છાપ ઊભી કરે છે અને પ્રતિષ્ઠાને આને પહોંચાડે છે. કઈ રીતે? તો કે ભાઈ, પત્રનું લખાણ ભાષા અને હકીકતની દ્રષ્ટિએ સાચું હોવું જોઈએ. કઈ રીતના સાચું હોવું જોઈએ? તો કે અહીંયા ભૂલ ભરેલું લખાણ આપ્યું છે. તમારી પત્ર મળી હતી તો કે આ લખાણ કેવું કહેવાય? તો કે ભાઈ, ભૂલ ભરેલું પત્ર છે. તો કે ભાઈ, એ વાણિજ્ય પત્રનું લખાણ ભાષા અને હકીકતની દ્રષ્ટિએ સાચું હોવું જોઈએ. સાચું લખાણ, સચોટ લખાણ, તો કે તમારો પત્ર મળ્યો, એ તમારી પત્ર મળી હતી. ભૂલ ભરેલું લખાણ, તો કે આવી બાબતોની ખાસ કાળજી રાખવી જોઈએ. લખાણમાં ભાષાકીય ભૂલ અને ખોટી વિગત પત્ર લખનાર પેઢીની ખરાબ છાપ ઊભી કરે છે. તો કે અહીં એમ કીધું કે ભાઈ, તમારી પત્ર મળી તો કે શું થયું? લખનાર વ્યક્તિ છે એ ખોટી વિગત રજૂ કરે છે, ભાષાકીય ભૂલ છે, જેથી પેઢીની ખરાબ છાપ ઊભી થાય અને પ્રતિષ્ઠાને પણ હાનિ પહોંચે. હવે નંબર અહીંયા આપણને સાતમો કીધો છે, વિવેકપૂર્ણતા. તો કે ભાઈ, વાણિજ્ય પત્રનું લખાણ અને ભાષા વિવેકપૂર્ણ અને સૌજન્ય સ્વર હોવા જોઈએ. વિવેકપૂર્ણ ભાષા ગ્રાહક અને વેપારી વચ્ચેના સંબંધોને વધુ ગાઢ અને સન્માનજનક બનાવે છે. તમારો આભાર. આ શબ્દ શું છે? તો કે ભાઈ, સૌજન્ય સ્વર છે, વિવેકપૂર્ણ ભાષા છે. મહેરબાની કરીને, ક્ષમા કરશો, આવા શબ્દોનો પ્રયોગ પત્રને વિવેકપૂર્ણ બનાવે છે. તો કે ભાઈ, પત્રની અંદર આવા શબ્દોનો ઉલ્લેખ કરવો જોઈએ. અહીંયા અવિવેકપૂર્ણ લખાણ, તો કે તમે ખરીદેલા માલ સામાનના નાણાં ચૂકવવામાં તમે બેદરકાર છો, આવી ભાષા છે, તેનો ઉપયોગ કરવો જોઈએ નહીં. પરંતુ વિવેકપૂર્ણ ભાષા એટલે કે મહેરબાની કરીને, આપે ખરીદેલ માલ સામાનના નાણાંની ચૂકવણી સત્વરે કરવા વિનંતી છે. તો કે ભાઈ, આપે જે માલ સામાન ખરીદેલો છે એના નાણાંની ચૂકવણી ઝડપી કરવા વિનંતી. અહીંયા શું કીધું? તો કે ભાઈ, તમે ખરીદેલા માલ સામાનના નાણાં ચૂકવા તમે કેવા છો? તો કે ભાઈ, બેદરકાર છો. એના બદલે અહીંયા શું કીધું? તો કે ભાઈ, મહેરબાની કરીને એવા શબ્દનો ઉલ્લેખ કરેલો છે. અહીં ઉપરયુક્ત ખાસિયતો ધરાવતો પત્ર ધંધાકીય હેતુ સિદ્ધ કરે છે અને વાણિજ્યક પત્ર વ્યવહારને અસરકારક બને છે. આ ઉપરાંત વાણિજ્યક પત્ર વ્યવહારને અસરકારક બનાવવા માટેના પત્રનું માળખું અને તેનું લખાણ બંને મહત્વના અહીંયા બની રહે છે. અહીંયા અસરકારક પત્ર વ્યવહાર છે તેના લક્ષણો છે તે પૂરા થાય છે. આ પ્રશ્ન છે એ આપણે 5 માર્ક્સની અંદર પૂછી શકાય, તો એ પ્રશ્ન પૂરો થાય છે અને આપણો લેક્ચર છે તેને પણ પૂર્ણ કરીએ છીએ.